लाभ पोचमना शुभ दिवसे कच्छ अंजार खाते खेतीवाड़ी उत्पन्न बजार समिति में कांटा पूजन करवामां आव्युं। मुहूर्तना दिवसे 50 लाख रुपयाना सौदा थया हता। अंजारे पीएमसीना चेरमेन अमूल गुजरात, वाइस चेरमेन वालमजीभाई हुबल तेमज वाइस चेरमेन डायरेक्टरो द्वारा पीएमसी खाते कांटा पूजन करायुं हतुं। आ तके व्यापारी अने खेडूत मोटी संख्या में उपस्थित रह्या हता। मुहूर्तना दिवसे मग, कपास, एरंडा, गवार सहितना व्यापार थयो हतो, जेमां 50 लाख रुपयाना सौदा थया होवानी माहिती प्राप्त थई छे। ચેતન ભાઈ મહારાજ ના 11,111, સુરત ના સોદા છે મગડા 11,111 એક વાર, બોલો ભાઈ બોલો 11,111 બે વાર, બોલો ભાઈ આવો તક નહીં મળે, લાભ પાંચમ નો દિવસ છે, શુભ મુહૂર્ત ના મગડા 11,101 પ્રકાશભાઈ, પ્રકાશભાઈ લોધરિયા 11,101 ભાઈ, શુભ મુહૂર્ત ના સોદા છે મગડા 11,101 એક વાર, 11,101 બે વાર, બોલો ભાઈ બોલો આવી તક નહીં મળે, પાછા આવતા વર્ષે આવી તક મળશે 11,111 લાભ પાંચમના જે મગના ને કપાસના સોદા થયા તે બદલ આપ શું કહેવા માંગો? લાભ પાંચમ હંમેશા કાંટા પૂજન થતું હોય છે અને આ વર્ષના ઉત્પાદનના વેચાણ માટે ખેડૂતો અને વેપારીઓની નજર લાભ પાંચપ ઉપર હોય છે। લાભ પાંચપમાં મુહૂર્તના સોદામાં જે કંઈ ભાવ નીકળતા હોય એ આખા વર્ષની રફતાર એ મુહૂર્તના સોદા ઉપર થતી હોય છે। આજે પ્રથમ જ મગની જે આવક હતી 40-50 ગુણીની, એમાં મગની હરાજી કરવામાં આવી અને મગની હરાજીમાં ભાઈ પ્રકાશભાઈ લોદરિયાએ 11,121 મગની ખરીદી કરી। ત્યારબાદ કપાસની ખરીદી કરવામાં આવી, કપાસની હરાજી જ્યારે થઈ ત્યારે લગભગ 3500 વાહન એટલે 1,800 થી 2,000 મણ જેવી કપાસની આવક હશે અને એનો ભાવ પણ સારો એવો 2,399 મહારાજન કંપનીને હરાજીમાં આવ્યો અને એ સોદાના ભાવ પણ ખૂબ સારા હતા। ત્રીજા ભાવ મુહૂર્તના સોદામાં એરંડાનો ભાવ કરવામાં આવ્યો અને એરંડા પણ મહારાજની કંપનીએ ખરીદ કર્યા 1,871। આ વખતે ખેડૂતો માટે વરસ થોડુંક નબળું છે, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસના જે કાંઈ ભાવો મળવા જોઈએ ભાવ તો મળે છે પરંતુ એનું જે ઉત્પાદન થવું જોઈએ હું માનું છું ત્યાં સુધી 50-60% આસપાસ જ ઉત્પાદન હશે। એરંડામાં પણ એવું છે, આગતરો માલ થોડો ફેલ થયો હોય, પાછતરા માલમાં થોડું ઘણું એરંડાનું ઉત્પાદન સારું આવશે। મગ અને ગુવાર આ બધામાં પણ વરસાદ, વધારે વરસાદની અસર થઈ છે। ઓલ ઓવર જોઈએ તો ખેડૂતોને માટે આ વર્ષમાં ઉત્પાદનમાં 50-60% જ ઉત્પાદન આવશે। કુદરતી રીતે સરકારની ખરીદી પણ ચાલુ છે અને એ કારણે ખેડૂતોને થોડી સરભર થશે। સીસીઆઈનું કેન્દ્ર 2-4 દિવસમાં શરૂ થવાનું છે એટલે કપાસના ભાવ આ વખતે ખૂબ ઊંચા જશે। ખેડૂતો અને વેપારીઓનું વર્તારો પણ એવો છે કે સીસીઆઈ ખરીદ કરશે તો આપણા જીનિંગ અને પ્રેસિંગ ચલાવવામાં મુશ્કેલી થાય, એના કરતાં વેપારીઓનું એક સબળ જૂથ પણ એવું ઈચ્છી રહ્યું છે કે ભલે વધારે ભાવ પડે પણ આ વખતે ઓપન માર્કેટમાં વધારે ભાવ આપી ખેડૂતોને પણ સારો માલ ખરીદ કરવાની એ લોકો વિચારણા કરતા હોય છે। ચેતન ભાઈ મહારાજ ના 11,111 મુહૂર્ત ના સોદા છે મગડા 11,111 એક વાર, બોલો ભાઈ બોલો 11,111 બે વાર, બોલો ભાઈ આવો તક નહીં મળે, લાભ પાંચમ નો દિવસ છે, શુભ મુહૂર્ત ના મગડા 11,101 પ્રકાશભાઈ, પ્રકાશભાઈ લોધરિયા 11,101 ભાઈ, શુભ મુહૂર્ત ના સોદા છે મગડા 11,101 એક વાર,
પાંચમ એટલે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ. સમગ્ર ગુજરાત અને દેશભરમાં આજે લાંપાચમને લઈને ધંધો રોજગારની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે ભુજની જથ્થાબંધ બજારમાં આજે લાંપાચમના દિવસે વેપારીઓ દ્વારા કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેપારીઓનો વેપાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે 4 કરોડના વેપારના સોદા પણ થયા હતા. જૂથ બંધ માર્કેટમાં આવેલા ભુજંગદેવની પૂજા આરતી કર્યા બાદ ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી સહિત વેપારીઓની હાજરીમાં કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખ મેળુ ટક્કરે જણાવ્યું હતું કે હાલમાં કોરોના કાળના કારણે બજારમાં સરસ જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓમાં નવા વર્ષના વેપારને લઈને ઉત્સાહ માહોલ પણ જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે 4 કરોડ રૂપિયાના સોદા થયા હતા. સૌથી પહેલો વેપાર મગનો થયો છે. લાંપાચમથી વિધિવત રીતે કચ્છની એપીએમસી બજારો અને જથ્થાબંધ બજારો પણ ખુલી જવા પામ્યા છે. ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે. અમે અહીંયા દિવાળીના દિવસે બંધ રાખીએ છીએ. દિવાળીથી અમારે બજાર બંધ થાય છે અને પછી લાંપાચમના દિવસે કાંટા પૂજન કરીને બધા વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર ચાલુ કરે છે અને દર વખતે આ પરંપરા ચાલે છે. અને આ વખતે સોદા 4 કરોડ ઉપરના થયા છે અને સાંજ સુધી હજી પણ સોદા વધશે. ખાસ કરીને વેપારીઓમાં કેવો ઉત્સાહ જોવા મળે? આ વખતે વરસાદ પાણી બહુ સારા છે એટલે કચ્છની અંદર માલપાક ઘણો બધો આવશે ને.